સમગ્ર રાષ્ટ્રની સાથે જ પોરબંદર જિલ્લો પણ આઝાદીના ઉજવણીના રંગે રંગાયો છે પોરબંદર જિલ્લામાં આજરોજ છોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ હતી રાષ્ટ્રધ્વજ લહેરાવી સૌ કોઈએ તિરંગાની સલામી આપી હતી તેમજ પોલીસ જવાનો દ્વારા વિશેષ રીતે મહાભારતીને સલામી આપવામાં આવી હતી તેમજ સમગ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ વંદે માતરમ અને ભારત માતા કે જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જિલ્લા કલેક્ટર અશોક શર્મા જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની તેમજ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખેરિયા સાથે જ અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જિલ્લા કલેક્ટર અશોક શર્મા તથા જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ સાથે ખૂબ ખુલ્લી જીપમાં માર્ચ પોસ્ટનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના વિકાસ મંત્રી દ્વારા રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટનો ચેક કલેક્ટર અશોક શર્માને અર્પણ કરાયો હતો તેમજ જિલ્લાના વિવિધ કર્મચારીઓ તથા અધિકારીઓએ જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી હોય તેઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આજે ભારતના છાોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અહીં પોરબંદર ખાતે રાષ્ટ્રધ્વજને ફરકાવીને થઈ દેશાખામાં શાખામાં રાષ્ટ્રભાવનાનું ભવ્ય વાતાવરણ છે લોકોમાં આ દિવસને ઉજવણી માટે ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળે છે સાથોસાથ આઝાદીના પીચોતેરમાં વર્ષની ઉજવણીની પૂર્ણાવતી પ્રસંગ છે સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રીની અપીલને માન આપી હર ઘર ત્રિરંગાના સૂત્રને સાર્થક કરવા પ્રત્યેક ભારતવાસીએ પોતાના ઘર ઉપર ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાયો છે અને આના કારણે સમગ્ર ભારત દેશભક્તિના ગાનમાં ડૂબી ગયું છે કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો ખાસ જોડાયા હતા તેમજ સમગ્ર વાતાવરણ આજે દેશભક્તિના રંગે રંગાયું હતું અને સૌ કોઈ દેશભક્તિના તાલમાં તલ્લીન બન્યા હતા તેને હૃદયમાં સ્થાન આપી અને સાચી સલામી આપી હતી અને ભારત માતા પ્રત્યે લાગણી વ્યક્ત કરી અને મન જાણે ગાઈ રહ્યું હોય કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા મારા અને આજ રોજ પોરબંદર દેશભક્તિના રંગમાં રંગાયું હતું અને સમગ્ર પ્રજા આઝાદીના હરખને ઉજવી રહી હતી બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર